ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય હનુમાનજી રામજીની સેવા કરે છે રામજીની એવી સેવા કરે છે કે રામજીને બોલવાનો અવસર ન મળે સેવક અને સેવ્ય એક બને તો સેવા થાય છે હનુમાનજી એવી રીતે સેવા કરે કે કોઈને સેવા કરવાની રહે જ નહીં સીતાજીના મનમાં થાય છે કે હનુમાન મને કંઈ સેવા કરવા દેતા જ નથી સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો કંઈક વિષમતા આવી જાય છે દાસોહમ પછી સોહમ થાય છે જ્ઞાની લોકો પણ પહેલાં દાસ્ય ભાવ રાખે છે પછી સોહમની ભાવના રાખે છે સીતાજીએ રામજીને કહ્યું અમે સેવા કરીશું હનુમાનજીને સેવા કરવા ના પાડો રામજી કહે છે હનુમાનજી માટે કંઈક સેવા રાખો આ વાનરે મારી ખૂબ સેવા કરી છે હું તેના ઋણમાં છું પ્રભુને દુઃખ થયું મારા હનુમાનજીને આ લોકો ઓળખતા નથી લાગતા ભરત શત્રુઘ્ન સીતા હનુમાનજીને સેવા કરવા દેતા નથી તેઓએ સેવાની એવી રીતે વેચણી કરી કે હનુમાનજી માટે કંઈ સેવા રહી જ નહીં હનુમાનજીનું જીવન રામ સેવા માટે હતું સેવા અને સ્મરણ માટે જે જીવે છે એ જ સાચો ભક્ત છે વેશથી વૈષ્ણવ થવું એ કઠણ નથી વૈષ્ણવ કેવડાવવું કઠણ નથી પણ હૃદયથી વૈષ્ણવ થવું અતિ કઠણ છે રામજીને સ્નાન કર્યા પછી હનુમાનજી પિત્તાંબર આપવા જાય ત્યાં માતાજી ના પાડે એ સેવા મારી છે કોઈ વખત માતાજી ના પાડે કોઈ વખત લક્ષ્મણજી ના પાડે હનુમાનજી સીતાજીને કહે માતાજી તમે નારાજ થયા છો મને કેમ સેવા કરવા દેતા નથી માતાજીએ કહ્યું ગઈકાલે બધી સેવાની વેચણી થઈ ગઈ છે તારા માટે કંઈ સેવા રહી નથી હનુમાનજીએ કહ્યું એક સેવા બાકી છે માં રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે બગાસું આવે ત્યારે ચપટી વગાડવી એ શાસ્ત્રની મર્યાદા છે ચપટી ન વગાડે તો આયુષ્ય ઓછું થાય છે આ ચપટી વગાડવાની સેવા હું કરીશ સીતાજી કહે સારું તે સેવા તું કરજે બસ હનુમાનજી દાસ્ય ભક્તિના આચાર્ય છે દાસ્ય ભક્તિમાં નજર ચરણ ઉપર સ્થિર રાખવાની હોય છે આજ સુધી દાસ્ય ભાવે ચરણ જ જોતા હતા હવે માતાજીના હુકમથી ચરણના નહીં પણ મુખારવિંદના દર્શન કરે છે સીતાજીને રામજી સાથે વાત કરવી હોય તો પણ વચ્ચે હનુમાનજી આખો દિવસ વિનોદ કર્યા કરે રાત્રિ થઈ જાય રામજી પાસે પહેલેથી હનુમાન આવી પહોંચ્યા હોય સીતાજી કહે છે હવે તમે અહીંથી જાઓ હનુમાનજી જવાબ આપે છે માતાજી તમે મને આ સેવા આપી છે પ્રભુને ક્યારે બગાશું આવે તે તો કંઈ કહી શકાય એટલે મારે સતત પાસે રહેવું પડશે સીતાજી રામજીને કહે છે આ તમારા સેવકને આજ્ઞા કરો ને કે અહીંથી બહાર જાય રામજી જવાબ આપે છે હું હનુમાનજીને કાંઈ કહી શકતો નથી હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે તેના એક એક ઉપકારને માટે એક એક પ્રાણ આપું ને તો પણ તેનું ઋણ પૂરું થાય તેમ નથી પ્રાણ પાંચ છે પણ હનુમાનજીના ઉપકાર અનંત છે તેના એક એક ઉપકારના બદલામાં મારા પ્રાણ આપું તો પણ કોઈ વિષાતમાં નથી કૃષ્ણાવતારમાં ગોપીઓના ઋણમાં રહ્યા છે ગોપી પ્રેમ આગળ માથું નમાવ્યું છે તો રામાવતારમાં હનુમાનજીના ઋણમાં રહ્યા છે પ્રભુએ આવું કહ્યું તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી તમે બહાર જાઓ હનુમાનજી બહાર આવ્યા છે વિચારે છે કે મને એક સેવા આપેલી તે પણ લઈ લીધી હનુમાનજીને દુઃખ થયું મને કોઈ સેવા આપતા નથી હનુમાનજીએ નિશ્ચય કર્યો કે આવતીકાલ મંગળાના દર્શન થતાં સુધી હું ચપટી વગાડીશ આખી રાત હું બહાર ચપટી વગાડીશ કદાચ અંદર પ્રભુને બગાસું આવશે તો મારી સેવા થઈ જશે ચપટી વગાડતા વગાડતા હનુમાનજી નાચે છે રામ નામનું સંકીર્તન કરે છે કીર્તન ભક્તિ ભગવાનને અતિ પ્રિય છે વૈષ્ણવો પરમાત્મા માટે જીવે છે પરમાત્મા માટે જીવે એ જ સાચો ભક્ત વૈષ્ણવ છે હનુમાનજી વૈષ્ણવના આચાર્ય છે આ બાજુ પથારીમાં રામજીએ વિચાર કર્યો મને બગા શું આવે એટલે હનુમાનજી ચપટી વગાડે છે મારું હનુમાન આખી રાત જાગરણ કરશે મારો હનુમાન જાગે અને હું સુઈ જાઉં તે તો યોગ્ય નથી ભગત જાગે તો ભગવાન સુઈ ન શકે ભક્તની ચિંતા ભગવાનને હંમેશા રહે છે મારા હનુમાનજી જાગે તો હું કેમ સુઈ શકું મારા હનુમાનને સીતાજીએ બહાર કાઢ્યા છે રઘુનાથજીએ ગમત કરી છે હનુમાનજી જ્યાં સુધી ચપટી વગાડશે ત્યાં સુધી હું બગાસા ખાઈશ હું પણ હનુમાનની જેમ આખી રાત જાગરણ કરીશ આ શ્વાસ ઉપયોગ છે કે શું સીતાજીને ગભરામણ થાય છે રામચંદ્રજી કંઈ બોલતા નથી સીતાજી દોડતા કૌશલ્યા પાસે ગયા છે ને કહ્યું તેમની આંખ ઉઘાડી છે મોઢું ઉગાડું છે તેમને નિદ્રા આવતી નથી કૌશલ્યાએ કહ્યું કોઈ રાક્ષસે નજર તો નાખી નથી ને વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા છે વશિષ્ઠથી સમજી ગયા આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનો અપરાધ થયો હશે જ્યારે પોતાના કોઈ ભક્તનો અપરાધ થાય અપમાન થાય ત્યારે પ્રભુને બહુ દુઃખ થાય છે ભક્ત દુઃખી થાય તો ભગવાનને નિદ્રા આવતી નથી વશિષ્ઠજીએ સીતાજીને પૂછ્યું આજે કાંઈ ગરબડ તો થઈ નથી ને સીતાજી કહે હનુમાનજી માટે કંઈ સેવા રાખી નથી તેથી આમ બન્યું છે હનુમાનજીની સેવા ગઈ ત્યારથી ભોજન બરાબર કર્યું નથી હનુમાનજીને ચપટી વગાડવાની સેવા આપવાની વાત કહેલી બધા રાજમહેલમાં આવ્યા છે હનુમાનજી રાજમહેલની અગાશીમાં થઈ થઈ કરતા રામ નામનો જાપ કરતા કરતા ચપટી વગાડે છે વસિષ્ઠજીએ કહ્યું મહારાજ કીર્તન કરો છો પણ ચપટી વગાડશો નહીં ચપટી વગાડશો તો રામજીને બગાસું આવશે ચપટી બંધ થઈ એટલે બગાસા બંધ થયા આખું જગત રામને આધીન છે અને રામજી તમારે આધીન છે તો એવા તમે કોણ છો હનુમાનજી કહે છે દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું જીવબુદ્ધિથી હું રામજીનો અંશ છું અને આત્મદૃષ્ટિથી વિચાર કરો તો હું અને મારા પ્રભુ એક છીએ મારા માને રામમાં ભેદ નથી ભક્ત અને ભગવાન એક જ છે બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી બ્રહ્મવિદ ભવતી હરિ ઓમ